નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર. અમદાવાદ, રાજકોટ, મહીસાગર અને સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ. અમદાવાદમાં જાળફળવાના બનાવ. કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત. જખો પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા. બીએસએફને જખો દરિયાઈ વિસ્તારમાંથી મળ્યું ચરસ. લોકસભા સ્પીકર માટે આવતીકાલે મતદાન. ઓમ બિરલાએ એનડીએના ઉમેદવાર તરીકે ભર્યું ફોર્મ. કે સુરેશ વિપક્ષના સ્પીકર ઉમેદવાર રાખ્યા. સમાચારની શરૂઆતમાં વાત કરીએ. શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની શાળાને સીલ કરાઈ છે. ગોધાદરા વિસ્તારમાં આવેલ રિહંત એકેડેમી સ્કૂલ આખરે સીલ કરાઈ. શાળાનો ત્રીજો ચોથો માળ ગેરકાયદેસર બાંધ્યો હોવાની ફરિયાદ થયા બાદ આખરે લિંબાયત ઝોન દ્વારા કાર્યવાહી કરાઈ હતી. પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ સ્કૂલમાં અગાઉ બે વખત નોટિસ આપી ડિમોલિશન પણ કરવામાં આવ્યું. ઉપરાંત 1.15 લાખ વહીવટી ચાર્જ પણ પાલિકાએ વસૂલ્યો હતો. આજ સુરતની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ભાજપી નેતા એવા અનુરાગ કોઠારીની લિંબાયત ઝોનની અંદર ગોડાદરા સ્થિત ગેરકાયદેસર શાળાના ત્રીજા અને ચોથા માળનું બાંધકામ રાજકોટની ટીઆરપી ઝોનની ઘટના બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું, જેનું સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા બે વાર ડિમોલિશન કરવામાં આવેલ. 1,15,000 રૂપિયાની વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. તેમ છતાં જાણે બધા નીતિ નિયમો અને વહીવટી તંત્રને ખિસ્સામાં રાખતા હોય સત્તરો દુરુપયોગ કરીને એમ અનુરાગ કોઠારી 3 અને 4 માળનો બાંધકામ ચાલુ જ રાખેલું, જેની ફરિયાદ મેં કમિશનરશ્રીને કરતા કમિશનરશ્રીએ ગઈકાલે સાંજે એ શાળાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. પરંતુ આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે આ શાળા 1,500 વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે સીલની કાર્યવાહી નહીં, પરંતુ આવનારા ટૂંકા દિવસો અંદર એની ડિમોલિશનની કાર્યવાહી કરીને સત્તાનો દુરુપયોગ કરનારાઓને શાંત ઠેકાણે લાવવાની જરૂર દેખાઈ રહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પોપરા તેમજ સ્લેબ તૂટવાની કે પડવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ યોગ્ય નિકાલ લેવામાં આવતો નથી. હવે તો હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર લેવા આવેલી મહિલા ઉપર સ્લેબ તૂટીને પડતા ભયનો માહોલ જોવા મળ્યો. રાજકોટ અગ્નિકાંડને પ્રથમ માસિક પુણ્યતિથિએ કોંગ્રેસે બંધનું એલાન આપ્યું હતું. તમામ વેપાર ધંધા બંધ રાખવા કોંગ્રેસે વેપારીઓને અપીલ કરી હતી, જેને સાનુકૂળ પ્રતિસાદ મળ્યો અને રાજકોટ બંધના એલાન મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે રાજકોટ સંપૂર્ણપણે બંધ પાડીને ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે. આ રાજનીતિનો નહીં, માનવતાનો સાથ આપવાનો સમય છે. અમારી ટીમો બજારમાં નીકળી હતી અને હાથ જોડીને લોકોને બપોર સુધી બંધ રાખવા અપીલ કરી હતી અને લોકોએ પ્રતિસાદ સારો આપ્યો, તે બદલ આભાર માનીએ છીએ. અમારી લડત એ ન્યાય માટેની માંગ છે. પીડિત પરિવારોની પણ એ જ લાગણી છે. જ્યાં કોઈ મોટો અધિકારી ગયો હોય, જ્યાં મેયર ગયા હોય રાજકોટના, જ્યાં રાજકોટના ભાજપના ધારાસભ્ય ગયા હોય, જ્યાં કલેક્ટર ગયા હોય, જ્યાં ડીએસપી ગયા હોય, જ્યાં કમિશનર ગયા હોય, ત્યાં શું એમની જવાબદારી નહોતી? તમે નાના કોઈ પીઆઈ પીએસઆઈને જેલમાં નાખીને કહો હો બધું કરી દીધું, આ બરાબર નથી. મોટા મગરમચ્છને અંદર કરો તો આખું ગુજરાત સલામત થશે, ભવિષ્યમાં આવી ઘટના નહીં બને. તમે 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતા હો તો વળતરના નામે મજાક ના કરો. જીવની કિંમત કોઈ રૂપિયા આપી શકે નહીં, એ ખોટ પૂરી કરી શકાય નહીં. પરંતુ એ દિવસે 90 રૂપિયાની સ્કીમ હતી, 1,100ની બદલે 90 રૂપિયા.
ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર ત્યાં ગયો હતો. એ માંગ કરે કે ના કરે સરકારની જવાબદારી છે, અમારી પણ માગણીને લાગણી છે કે આભ તૂટી પડ્યું છે એમના ઉપર. થોડી સહાયતા રૂપે વ્યાજબી વળતર તો એને આપો. એસઆઈટી જો ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ ન થવાની હોય અને તપાસ કરનારી ટીમ ઉપર મીડિયાના મિત્રો જ કહેતા હોય કે આક્ષેપ કરોડોનો ભ્રષ્ટાચારનો હોય તો ન્યાય ક્યાંથી મળે? આ અમારી માગણી છે. આ પહેલી ઘટના નથી અને એટલે આગળ અમે કરીશું. મારી એ પણ માગણી છે સરકાર ક્યારેય નિર્દય કે નિષ્ઠુર ના હોઈ શકે. મારી પણ સરકારો મેં જોઈ છે. એક રેલવેનું એક્સિડન્ટ થાય રેલવે મંત્રી રાજીનામું આપે, એક વિમાન દુર્ઘટના થાય વિમાન મંત્રી રાજીનામું આપે, સિવિલ એવિએશન મિનિસ્ટર. હું પોતે પણ મંત્રી રહ્યો છું. આંદોલન થાય અમે આંદોલનકારી સાથે વાટાઘાટ કરતા કે બોલો ભાઈ શું તકલીફ છે, આવો આપણે બેસીને કંઈક વચલો રસ્તો કાઢીએ, તમારી વાત અમે સ્વીકારીએ. પરંતુ એક પણ ફોન સરકારમાંથી મારા ઉપર કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આંદોલનમાં જોડાયેલા આગેવાન ઉપર કે પીડિત પરિવાર ઉપર એ રીતે નથી આવ્યો કે બોલો તમારી શું માંગણી છે, શું ફરજ નથી એમની? અમારી સરકારોમાં અમે સામેથી વાત કરતા હતા અને કેટલી નિર્દયતા છે. આ પહેલી ઘટના નહીં, નવો બનેલો બ્રિજ પાલનપુરમાં તૂટે લોકો મરે, તક્ષશિલા કાંડ થાય લોકો સળગીને મૃત્યુ પામે, મોરબીનો બ્રિજ તૂટે લોકો નિર્દોષ મૃત્યુ પામે, હરણીમાં કોઈ સલામતીના પગલાં નહીં, લાઈફ જેકેટ પણ નહીં, વધારે પડતા કેપેસિટીથી વધારે બાળકો ભરે હોડી ઉદીપુરાને બાળકો મૃત્યુ પામે, શું જવાબદારી નહીં? અને પછી અગ્નિકાંડ બને. આજે રાજકોટમાં આપણે ઊભા છીએ ત્યારે સુરતમાં એક હોસ્પિટલ હમણાં જ દેશના વડાપ્રધાને જેને ખુલ્લી મૂકી એ બિલ્ડિંગનું છત પડી ગયું અને પેશન્ટ નીચે દબાયો. કઈ પ્રકારનો ભયમુક્ત ભ્રષ્ટાચાર છે, કેમ આવું બને છે? સરકારને વિનંતી છે, ખાસ કરીને માનની ભૂપેન્દ્રભાઈ આપને કહું છું, આપની છાપ એક સારા માણસની છે. આપ કહો છો કે મૃદુ અને મક્કમ, અરે ચાણક્યજીએ કહ્યું છે શાસક કભી નરમ નહીં હો સકતા, શાસક ગરમ હોના ચાહીએ. આપની બેકસીટ ડ્રાઇવિંગ કોઈ કરે છે આવી છાપ ઊભી થઈ છે, ભૂસી કાઢો એ છાપને. આપ દાદા ભગવાનમાં માનો છો, હું દરેક દેવસ્થાનમાં માનું છું, દાદા ભગવાનમાં ગયો છું અનેક વખત, દાદા ભગવાન પણ માફ ન કરે. જો આપણે આવા સમયે માનવતા ન દાખવીએ, આપની ફરજ છે. પકડો મોટા માથાને, કરો જેલ ભેગા, મળો અમને, મળો અમને ન મળવું હોય તો કંઈ વાંધો નહીં. આ જે પીડિત પરિવાર છે એમને મળીને એમની માંગણી સ્વીકારો એવી હું વિનંતી કરું છું. પરેશભાઈ, પરેશભાઈ શું કહેશો, સમર્થન કેવું મળી રહ્યું છે? સમગ્ર રાજકોટના હૃદયને ચીરનારી ટીઆરપી ગેમ ઝોનની ગમખ્વાર ઘટનાએ કેટલી જિંદગીઓને આગમાં સમાવી લીધીને આજ એક મહિનો વીતો. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોકોને અપેક્ષા હતી કે સરકાર તક્ષશિલા કાંડ, હરણીકાંડ અને મોરબી કાંડમાંથી ધડો લઈ આ વખત કડકમાં કડક કાર્યવાહી કરશે અને ભવિષ્યમાં આવા બનાવોને બનતા રોકવા માટે સરકાર જાગશે. કમનસીબે ભૂતકાળની પરંપરાઓને દોહરાવતા માછલામારી અને મગરમચ્છોને બચાવવા જાત ભાતની તપાસ સમિતિઓમાં સત્યને છુપાવવાનો સરકાર દ્વારા ત્યારે પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે પ્રદેશ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આજે પ્રથમ માસિક પુણ્યતિથિએ આપ સૌ મિત્રો જોઈ શકો છો કે રાજકોટના તમામ બજારના વેપારી મંડળો હોય, સ્વૈચ્છિક સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, એણે સ્વયંભૂ રીતે બંધના પડકારને ઝીલી અને સરકાર સામે લાલ આંખ કરી છે, સરકારને ચેતવણી આપી છે કે માછલા મારે અમને સંતોષ નથી. આ ઘટના એ પહેલી નથી પણ કમસે કમ છેલ્લી ઘટના બનવી જોઈએ. ભવિષ્ય અમારા બાળકોની સલામતી માટે આ ઘટનાની અંદર જે કોઈ જવાબદાર હોય એવા મોટામાં મોટા અધિકારી હોય કે મોટામાં મોટા પદાધિકારીઓ આના ઉપર સત્વરે કાયદાનો કોરડો વીંઝવામાં આવે, કોર્ટના કઠેરામાં ઊભા રાખવામાં આવે, જેલની પાછળ ધકેલવામાં આવે અને સરકાર એની નીતિ અને નિયતમાં જે ખોટ છે એને સુધારવામાં આવે. આ જ અપેક્ષા સાથે રાજકોટના જનજને જે બંધને સ્વૈચ્છિક સમર્થન આપ્યું છે કોંગ્રેસ પક્ષના એક નાના એવા કાર્યકર્તા તરીકે આખાય રાજકોટના જનજનનો હૃદય
આભાર માનું. સર, ખાસ કરીને વાત કરવામાં જે રીતના હાલ દ્રશ્યો તમને બતાવી રહ્યા હતા કે રાજકોટના વિવિધ વિસ્તારો છે તેને બંધનું એલાન આપવામાં આવ્યું છે અને બંધમાં લોકો જોડાય તે હેતુથી કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો પણ મેદાને ઉતર્યા છે અને દુકાને દુકાને જઈ ખરીદી કરી અને દુકાનો બંધ છે તે હાલ કરાવવામાં આવી રહી છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, રાજકોટ. અમદાવાદમાં ગત મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન પ્લાન્ટ પર પાણી ફેરવી દીધું છે. અમદાવાદના દરિયાપુર ખાતે એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પોલ ઉગાડી પડી છે, કારણ કે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વૃક્ષ ધરાશાયી થયા છે. અત્યારે હાલ દરિયાપુર વિસ્તારમાં હું છું ને, દ્રશ્યો આપને બતાવીશ કે જે પ્રકારથી આજે વૃક્ષ છે, એક વિશાળકાય વૃક્ષ છે, મહાકાય વૃક્ષ છે કે જે ધરાશાયી થયું છે. વહેલી સવારની આ ઘટના છે કે જ્યારે અહીંના લોકો મીઠી નિંદ્રામાં હતા તે સમયે આ જે વૃક્ષ છે તે ધરાશાયી થયું. જો કે કોર્પોરેશને આની ટ્રીમિંગની કામગીરી નથી કરી, તેના જ કારણે આ વૃક્ષનું વજન વધારે હતું અને તે નમી પડતા આ જે ઘટના છે તે સર્જાઈ. જો કે તેના જ કારણે ક્યાંક ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે, બીજી તરફ લોકો હેરાન પણ થઈ રહ્યા છે. અને બીજી પણ બાબત એ છે કે તેની એકદમ બાજુમાં જે મકાનો આવેલા છે અને તે જ મકાનની ઉપર બીજો એક આ જ પ્રકારનું વૃક્ષ છે, તેમ છતાં કોર્પોરેશનનો કોઈ પણ અધિકારી તેને કાપવા માટે નથી આવ્યું. અને જો અહીંયા પણ કોઈ પણ હોનારત થાય તો જવાબદારી કોણ, એ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. મારા સહયોગી બીજી તરફ પણ આપણે દ્રશ્યો દર્શાવશે કે જે આ એ જ વૃક્ષ છે કે આ જે વૃક્ષ ધરાશાયી થયું તે જ સાઈઝનું આ વૃક્ષ છે. અને જો આ ધરાશાયી થાય તો જવાબદારી કોની, કારણ કે એની નીચે ઘણા બધા પરિવારો રહે છે, અહીંયા ચાલી પણ આવેલી છે, રહેણાંક મકાનો છે, તેમ છતાં કોર્પોરેશને અહીંયા કામગીરી નથી કરી. જોઈ શકાય છે કે કેટલું મોટું વૃક્ષ છે અને એ જ વૃક્ષની બાજુમાં એક મકાન પણ છે. અને આ વૃક્ષ જો બીજી તરફ ધરાશાયી થયું હોત તો જેટલા પણ લોકો આ મકાનમાં રહેતા હોત તેમની પરિસ્થિતિ શું હોત તે આપ અંદાજો પણ નહીં લગાવી શકો. તેમ છતાં કોર્પોરેશનના જે આંખો છે તે ખુલતી નથી, લોકો હજુ પણ હેરાન થઈ રહ્યા છે. વૃક્ષ ધરાશાયી થયું છે, જો કે અત્યારે હાલ તો કોર્પોરેશનના અધિકારીઓ સત્તાધીશો અહીંયા પહોંચ્યા છે, તેમ છતાં જે વૃક્ષોનું કટિંગ જરૂરી છે, ટ્રીમિંગ જરૂરી છે, તે હજુ સુધી નથી કરવામાં આવ્યું. કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે બિરેન જાદવ, અમદાવાદ. અમદાવાદમાં ગત મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. બાપુનગર અંબર સિનેમા નજીક વરસાદી પાણી ભરાઈ જતા લોકોને અવર જવર કરવામાં ઘણી તકલીફ પડી હતી અને સ્થાનિકોએ કોર્પોરેશનનું બજેટ ક્યાં જાય છે તેની કોઈ ખબર જ ન હોવાનું જણાવ્યું. સાહેબ, હું છેલ્લા 10 વર્ષનો હતો ને નાનો, ત્યારથી આ પરિસ્થિતિ જોઉં છું. આના જ પરિસ્થિતિ, રોડની પરિસ્થિતિ અને આ પાણીની સમસ્યા જતી જ નથી. તકલીફ ખાસી બધી પડે, ઘરમાં ઘરસ્થિતિમાં તકલીફ પડે, દવાખાનામાં તકલીફ પડે, આવવા જવાની તકલીફ પડે, ખાડા પડી જાય, સાધનો ફસાઈ જાય, બધી રીતે તકલીફ પડે સાહેબ. કમસે કમ 5-6 કલાક આ પાણીનો નિકાલ થતો નથી અને અહીંના કોઈ કોર્પોરેટર કે કોઈ અધિકારી કોઈ ધ્યાન આપતા નથી. અહીંના છેલ્લા 10 વર્ષથી આની આ જ પરિસ્થિતિ છે. અહીં ગાડી 1 વર્ષ પહેલાં ટોટલી કોર્પોરેશને નાણું બનાવ્યું છે, બજેટ ફાળવીને નાણું બનાવ્યું છે, એ છતાં બી આની આ જ પરિસ્થિતિ છે. સામાન્ય વરસાદની અંદર આ છે તો સાહેબ ભયાનક વરસાદ આવે તો અમારા સોસાયટીની અંદર પાણી આવી ગયું છે, દુકાનોની અંદર પાણી આવી ગયું છે. આવતા જતા બાળકોને લઈ કેવી રીતે જવા, સ્કૂલે કેવી રીતે લઈ જવા, સોસાયટીમાં કેવી રીતે રહેવું, સોસાયટીની અંદર આવીને પરિસ્થિતિ જોઈ લો તમે. આ પરિસ્થિતિ 4-5 કલાકની હશે, કોર્પોરેશનના માણસ આવશે અને ગટોરો ખોલશે તો 6-8 કલાકે પાણી ઉતરશે. અને સોસાયટીની અંદર અત્યારે અમારા પાણી ભરાય છે. હવે તો સાહેબ હવે બજેટ કોણ આપ્યું છે અને કોને વાપર્યું છે એ તો કોર્પોરેશનને ખબર. 1 વર્ષની અંદર ટોટલી નવું નાણું બનાવ્યું છે, નાણાંનો કોઈ ઉપયોગ નથી.
અમદાવાદમાં વરસાદે વિરામ તો લીધો, તેમ છતાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી નથી ઓસરી રહ્યા. દ્રશ્યો આપને સરસપુરથી બતાવીશું. જોઈ શકાય છે કે જે પ્રકારથી લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે ગઈકાલ રાત્રિ જ્યારે વરસાદ વરસી રહ્યો છે, આજ સવાર સુધી વરસાદ વરસ્યો, ઘણા કલાકો વીતી ગયા વરસાદને વિરામ લીધો, તેમ છતાં આ જે વિસ્તાર છે ત્યાંથી પાણી નથી ઓસરી રહ્યા. આ એ રસ્તો છે કે જે બાપુનગરથી સરસપુર જવાનો રોડ છે અને ત્યાં જ આ પાણી ભરાતા જેટલા પણ રાહદારીઓ છે કે જેઓ અત્યારે હાલ પોતાના કામથી નીકળી રહ્યા છે તે તમામ લોકોને અહીંયાથી નીકળવામાં હાલાકી પડી રહી છે. જો કે આ સમસ્યા વર્ષોથી આ જ પ્રકારની છે, લગભગ છેલ્લા 30 વર્ષથી અહીંના જે સ્થાનિક લોકો છે તે આ જ પરેશાની ભોગવી રહ્યા છે અને કોર્પોરેશને કામગીરી નથી કરી ને તેના જ કારણે લોકો અત્યારે હાલ હેરાન થઈ રહ્યા છે. જે મેનહોલ હોય છે, કેચપીટ હોય છે, તેની સાફ સફાઈ નથી કરી, ગટરની સાફ સફાઈ નથી કરી, ક્લીન નથી કરીને તેના જ કારણે આ પાણી ભરાયા છે. પાણી ભરાયા તો ભરાયા, હજી સુધી ઓસર્યા નથી અને તેના જ કારણે જેટલા પણ લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમને હાલાકી પડી રહી છે. કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે વિરેન જાદવ, અમદાવાદ. આગળ વાત કરીએ મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે. મહેસાણાના ઊંઝા સિવિલ હોસ્પિટલનો એક મામલો સામે આવ્યો છે, જ્યાં સિવિલમાં છૂટા હાથની મારામારીનો એક વિડીયો વાયરલ થયો. નશામાં ધૂત બે શખ્સો વચ્ચે મારામારી થઈ, જેને લઈને આ વિડીયો વાયરલ થયો છે. વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મયુર રાવલ જોડાઈ ગયા છે. મયુર, ઊંઝા સિવિલ હોસ્પિટલનો જે આ વિડીયો સામે આવ્યો છે તેને લઈને વધુ વિગત. ઊંઝા શહેરની મધ્યમાં આવેલી જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ સારવાર અર્થે બે યુવાનો આવેલા હતા અને બંને યુવાનો વચ્ચે અચાનક જ જે છૂટતા હતી મારામારી શરૂ થઈ અને ઘણા લાંબો સમય સુધી આ બંને યુવાનો વચ્ચે મારામારી થઈ. પરંતુ જે સિવિલમાં હાજર જે સ્ટાફ હોય કે અન્ય લોકો આ બંને યુવાનોની મારામારી જોતા રહ્યા, પરંતુ કોઈએ છોડાવવાનો પ્રયત્ન ન કર્યો. પરંતુ આખરે જ્યારે ઊંઝા પોલીસને જાણ કરવામાં આવી અને ઊંઝા પોલીસે આ બંને નશામાં ધૂત હોવાનું માનવામાં આવતા બંને યુવાનોને પકડીને લઈ ગઈ. પરંતુ આ વિડીયો જે છે એ જે મારામારી થતી તે દરમિયાન કોઈ યુવાને ઉતાર્યો અને વાયરલ કર્યો, ત્યારબાદ આ સમગ્ર મામલો જે છે એ પ્રકાશમાં આવ્યો છે. સિક્યોરિટી સ્ટાફ નથી, સિક્યોરિટી દ્વારા પણ છૂટા પડાયો હોય તેવા પ્રકારની કોઈ વિગત? જે ઊંઝા સિવિલ હોય કે મહેસાણા સિવિલ હોય, દરેક જગ્યાએ સિવિલ સ્ટાફ જે સિક્યુરિટી સ્ટાફ હોય છે. પરંતુ આ ઘટનામાં કોઈએ પણ આ છૂટા હાથની મારામારીમાં બંને યુવાનોને છોડાવવાનો પ્રયત્ન કર્યો નહીં. બંને જયારે હારી અને થાકીને ઉભા રહ્યા ત્યારબાદ પોલીસ જાણ કરાઈ અને પોલીસ આવી આ બંને યુવાનોને લઈ ગઈ, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જય આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે ઊંઝા સિવિલ હોસ્પિટલનો આ વિડીયો છે. નશામાં ધૂત આ બે શખ્સો કે જેમના વચ્ચે છૂટા હાથની મારામારી થઈ, એ લોકો થાક્યા નહીં, જાતે જ મારામારી બંધ ના કરી ત્યાં સુધી ન તો સિવિલમાંથી કોઈ સિક્યોરિટી વાળાએ તેમને છૂટા પાડ્યા કે ન તો કોઈ પગલાં લેવામાં આવ્યા. તે બાદ જે મારામારી થઈ ગઈ તે બાદ જાણ કરાઈ પોલીસને અને પોલીસે પછી આગળ આવીને કાર્યવાહી કરી. આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવતા હિંમતનગર વડાલી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સિઝનનો પ્રથમ વરસાદ વરસતા સ્થાનિકો આનંદિત થયા હતા. મહીસાગરના વીરપુર શહેરમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. રાજકોટના ગોંડલ શહેર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. દેડી, વાસાવાડ, મોટી ખિલોરીમાં પણ એક કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો. તો બીજી તરફ અમદાવાદમાં વરસાદ પડતા જ સ્માર્ટ સિટીની પોલ ખુલી ગઈ હતી. વોરાના રોજા શહેર કોટડા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા, વાહનો અહીં ખોટવાયા હતા. આ ઉપરાંત પ્રિમોન્સૂન કામગીરીના દબાવને સ્થાનિકોએ નકાર્યા. ભારે પવનના કારણે અનેક જગ્યાઓએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.